આવે ખુશીઓ હજાર. લક્ષ્મીજી વિરાજે આપણે દ્વાર, આપણી શુભકામનાઓ કરો સ્વીકાર. તો બાળકો, આ દિવાળીનો તહેવાર એ આપણા હિન્દુનો મહત્વપૂર્ણ તહેવાર છે. સમગ્ર ભારતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, આનંદ અને ઉલ્લાસ. વાસિની નારાયણી નમો નમઃ, કૃષ્ણ પ્રિયાય સરાય પદ્માય ચ નમો નમઃ, સંપન્ન સ્વરૂપાય સર્વદાત્રી નમો નમઃ, પદ્માસનાય પદ્મિને વિષ્ણુ નમઃ, સુખદાય મોક્ષદાય સુખદાય નમો નમઃ, હરિ ભક્તિ પદાય ને હર્ષદાય નમો નમઃ, કૃષ્ણ વસ્થિતાય ચ કૃષ્ણ સાય નમો નમઃ. તો જોયું ને, ફૂલોને પણ નથી ગમતો ફટાકડાનો ધુવાડો. હવારે ઉગતા સૂરજથી ફૂલ ખીલે છે અને રાત્રે ફટાકડા ધુવાડાથી ગરમાઈ જાય છે. તો જોયું ને, ફૂલોને પણ નથી ગમતો ફટાકડાનો ધુવાડો. અરે આ આવાજ ક્યાંથી આવે છે અને આ તો બધો ધુમાડો? હું કેટલી સુંદરતી પણ માનવીઓ તો પોતાની ખુશી માટે આજુબાજુ કઈ જોતા જ નથી. हेल्प की वैसे आपको जो गरीब है
जिसके पास कुछ नहीं, दिवाली नहीं मना सकते, उनकी आप सभी को हेल्प करनी है। थैंक यू। अपना आंतरिक प्रकाश ने जागृति, आंतरिक प्रकाश के तो आपने बधाने मदद करवी जोईए। दिवाळी ना आपणो हिंदुओनो सौथी મહત્વનો તહેવાર છે। પર્યાવરણ પણ સ્વચ્છ રાખવું જોઈએ ને આપણે, તો એના માટે શું કરવું જોઈએ? વૃક્ષ વાવવા જોઈએ। અવલી, હવે આપણે જે અત્યારે દિવાળીમાં શું કરીએ છીએ ખબર? બધી બોજ લાઇટ્સ લગાવીએ છીએ, લગાવીએ એટલી બધી લાઇટ ખર્ચાઈ જાય, આપણું કેટલું બધું બિલ આવે, તો આપણે વીજળીનો બગાડ કરવાનો નથી। એટલે આપણે દિવાળીને કેવી રીતે ઉજવીશું? દીવાથી, જે માટીના દીવા હોય ને એનાથી। વગર દિવાળી થાય ના થાય તો રંગોળીમાં જે રંગ વપરાય છે ને એ પણ આપણને ખૂબ જ નુકસાન કરે છે। પછી તમે હમણાં ટીચરે તમને બધું શીખવાડ્યું હતું ને, વાસણથી બધી વસ્તુ બનાવી હતી તમે, તો તેનો ઉપયોગ ટાળવાનો। આપણે દિવાળીમાં બહાર જઈએ છીએ ને તો શું કરીએ છીએ, બધી વસ્તુ લઈએ એટલે આપણને પ્લાસ્ટિકની થેલી આપે ને, પણ આપણે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવાનો નહીં। તો બધાને બહુ ભાવે પણ બજારમાં બનાવેલી મીઠાઈ આપણે ખાવી જોઈએ નહીં, એ આપણે નુકસાન કરે છે। ઘરે બનાવેલી, મમ્મી જે ઘરે બનાવે ને બેટા, એ જ મીઠાઈ આપણે ખાવાની। તમે ગિફ્ટ આપી શકો, વાસના રમકડા આપી શકો, પછી કોઈને છોડ આપી શકો કે છોડ આપણે આપીએ તો એના ઘરે એ વાવે, તો એવા પ્રગટાવો ને બેટા, તો ત્યારે સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો નહીં। પછી જે જગ્યા પર આપણે દીવા મૂક્યા હોય ને તો ત્યાં ધ્યાન રાખવાનું કે ત્યાં પડદા ના હોય, કઈ સળગી જાય એવા કપડા ના હોય, આ બધું ધ્યાન રાખવાનું। દિવાળીમાં ઘરના જ ભોજન જમવાનો આગ્રહ રાખવાનો, બધા બહુ મસ્ત ઘરનો નાસ્તો લઈને બેઠા છે ને, બહુ સરસ ચકરી, મજા આવે છે ને તમને, બધાને ભાવે છે ને નાસ્તો? વિશ યુ હેપી દિવાળી એન્ડ ઈગો ફ્રેન્ડલી દિવાળી આપણે સેલિબ્રેટ કરવાની છે। વાહ, વેરી ગુડ।